મોર્નિંગ બાળકો, મજામાં ને? હવે આપણે કલ્લોલમાં વિષય ગુજરાતી પાઠ પહેલો અને બીજો ભણી ગયા, બરાબર? પહેલો પાઠ છે વાંસળીવાળો, એટલે કે શરણાઈ અને ઢોલક, પણ એમાં વાર્તા છે વાંસળીવાળો. પછી બીજો પાઠ દાદા ખોવાયા છે. તો પહેલા પાઠમાં આપણે ગીત, બે ગીત ગાતા, એક વાર્તા હતી. પહેલું ગીત હતું કે ફરો ફરો ને છોકરા ફૂદરડી, બરાબર? પછી બીન વાગી અને બીજી વાર્તા વાંસળીવાળો, બહુ ઘણી બધી લાંબી વાંસળીવાળો. એમાં ઘણા બધા શબ્દો, વાક્યો, ઘણા બધા પ્રશ્નો જવાબ, ઘણામાં આપણે કલર પૂર્યા. અને મેં બધી વસ્તુ તમને કહ્યું હતું કે આ બધું તમારે નોટમાં અને ચોપડીમાં લખવાનું, જેટલું મેં વિડીયોમાં લખાવ્યું છે બધું. પછી ત્યાર પછી બીજો પાઠ આપણો, દાદા ખોવાયા છે. તો દાદા ખોવાયા છે એમાં આપણે પહેલાં અકલમ ચકલમ ગીત ગાવ્યું, બરાબર? એક ગીત હતું સરસ. ત્યાર પછી આપણો વાર્તા હતી, પણ એની પહેલાં પણ બીજું ગીત હતું કે ચાલો મેળો જોવા જઈએ. અને ત્યાર પછી દાદા ખોવાયા કે મારે દાદા જોઈએ જ. અને પછી એક યજ્ઞનો ઘોડો, એ વાર્તા. એટલે બે વાર્તા, બે કાવ્ય, આપણું ગીત બે. એટલે પાઠ બેમાં બે ગીત અને બે વાર્તા, પાઠ એકમાં એક વાર્તા અને બે ગીત. આટલું શીખી ગયા. અને આટલું મેં તમને નોટમાં અને ચોપડીમાં બંનેમાં લખવાનું કહ્યું હતું, બરાબર છે? એમાં ઘણા બધા શબ્દો, વાક્યો, એ બધું ઘણું બધું આપણે લખતા શીખ્યા. અને તમે બધા તો સરસ સુંદર અક્ષરે લખો છો. તમારા પપ્પા મમ્મીને ફોન કરીને પૂછું છું તો પપ્પા મમ્મી પણ જવાબ આપે છે કે નાના ઘણું બધું સરસ કરે છે, બધું લખે છે, ભણે છે, વિડીયો જોવે છે. તો આજે હું તમને થોડું પુનરાવર્તન કરાવીશ અને પુનરાવર્તનમાં હું તમને થોડું અનુસ્વાર વાળા શબ્દ શીખવાડીશ અને થોડા વાક્યો કે જે આપણે અંદર આવી ગયા છે, કે પહેલા પાઠમાં વાંસળીવાળો, પછી ઉંદર, એવા બધા અનુસ્વાર વાળા શબ્દો હતા, વાક્યો હતા, બરાબર છે? પછી બીજા પાઠમાં ઘણા બધા જોડાક્ષર હતા, પણ જોડાક્ષર હું તમને બીજા જે આવશે પીરિયડ એમાં થોડા શીખવાડીશ. અત્યારે હું તમને અનુસ્વાર વાળા શબ્દો જે છે એ બધા થોડા સમજાવું છું અને લખાવું છું, થોડું જોશો અને પછી તમે નોટમાં એ પ્રમાણે લખજો. પહેલા હું બોલાવું છું તો સાંભળીને થોડું બોલવા પ્રયત્ન કરજો. જો આપણો પાઠ પહેલો અને બીજાનું પુનરાવર્તન છે, બરાબર છે? એમાં મેં અનુસ્વાર વાળા શબ્દો અને વાક્યો લખેલા છે અને આવા બધા ઘણા બધા તમે શીખી ગયા છો. તો અહીંયા છે હંસ, પછી ગાંઠ, સંઘ, ઊંટ, પંખો. આ બે બે અક્ષર વાળા શબ્દો છે, બરાબર? એક અને બે જ અક્ષર વાળા, એવા ત્રણ અક્ષર વાળા શબ્દો કે મંજીરા, પલંગ, ચપ્પલ, ઉંદર, ઢીંગલી. હવે અનુસ્વાર છે એ પહેલા અક્ષર ઉપર મૂકેલો છે, એવા ચાર અક્ષર વાળા, એક બે ત્રણ ચાર અક્ષર વાળા શબ્દો છે. કાંકરિયા, ખાંડણિયું, ગંજાવર, ગોલંદાજ, ચંડીપાઠ, બરાબર? તો એના ઉપર છે થોડા વાક્યો. તો વાક્યોમાં આપણે જોઈશું દાદી ચંદન ઘસે છે, બરાબર છે? બીજું પંકજ પતંગ ઉડાડે છે. આગળ હંસા ચપ્પલ પહેરે છે. ત્યાર પછી આગળ મીરા ઓશિકુ લાવે છે. છેલ્લો પાંચમો વાક્ય દિશાક રેટીઓ કાતે છે. આ અનુસ્વાર વાળા છે, બધા અનુસ્વાર છે. એવા બધા શબ્દો બે અક્ષર વાળા, ત્રણ અક્ષર વાળા, ચાર અક્ષર વાળા અને એના પછી વાક્યો. હવે આજે આપણે ત્રીજો પાઠ શીખીએ છીએ અને ત્રીજો પાઠ છે આટલા બધા રમકડા, ભાગ પહેલો, બરાબર છે? પહેલો ભાગ અને એનું પેજ નંબર છે આપણું 27 પેજ નંબર. બધા ચોપડી ખોલશે અને ચોપડીમાં પેજ નંબર 27 ખોલશે. 27 પેજમાં રમકડાની વાર્તા છે, વાર્તાનું છે, પણ પહેલા ગીત છે આખું. ત્યાર પછી રમકડાની વાર્તા શું છે એ પછી આપણે સમજીશું, પણ એના પહેલા ગીત છે. હવે ગીત ગાઈએ એના પહેલા થોડી રમકડાની વાત કર્યા. હવે તમે તો નાના બાળકો છો, પહેલા બીજા પહેલા ધોરણમાંથી ભણીને બીજામાં આવ્યા છો અને તમને બધા પાસે તો બહુ બધા રમકડા હશે, ઘણા બધા રમકડા, બરાબર ને? અને અત્યારે એનો જ ઉપયોગ થતો હશે વધારે. જો મોબાઈલ ન યુઝ વાપરતા હોય એ રમકડા તો રમતા જ હોય, રમકડાનો ઉપયોગ વધારે જ કરે. અને આપણી વાર્તા છે એમાં પણ એ જ આવે છે
કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરો પણ રમકડા સાથે રમો તમે અને એમાંથી ઘણું બધું શીખો. હવે આપણે રમકડાની એક ગીત છે એ ગીત ગાવાનું છે અને પછી ત્યાર પછી હું તમને થોડા પ્રશ્નો કરીશ. કોની પાસે કેવા રમકડા છે, કોણ કેવા રમકડાથી રમે છે, પોતાના ભાઈ બહેન સાથે રમે છે કે આજુબાજુના બીજા બાળકો છે એની સાથે રમે છે, કે અમુક રમકડા એવા થોડા બિહામણા હોય બીક લાગે એવા, તો તમને એવા કયા રમકડાથી બીક લાગે છે એ બધી વાત આપણે પછી કરીએ. પણ એની પહેલા એક સુંદર ગીત છે એ ગીત આપણે ગાઈએ. તો તમારી ચોપડી કલ્લોલમાં પેજ નંબર 27 ખોલવાનું છે અને 27માં પેજમાં પાઠ 3 આપણો છે. આટલા બધા રમકડા તમારી પાસે પણ બહુ બધા રમકડા તમે ભેગા કર્યા હશે, બરાબર છે? ટેડી બિયર છે, વિમાન છે, ચકલી છે, પછી ઘણા બધા વાંદરા જેવા ઉછળતા કૂદતા ચાવી વાળા રમકડા, રિમોટ વાળા રમકડા, ઘણા બધા રમકડાનું તો તમને કહેવું જ ન પડે. કેમકે તમે અગાઉથી બધું નક્કી જ કર્યું હોય કે પપ્પા આપણને ગામમાં લઈ જાય એટલે રમકડું તો લેવાનું, મેળામાં ફરવા લઈ જાય એટલે રમકડા તો લેવાના. બીજી બધી વાત પછી, આપણા ઘરે કોઈ મહેમાન આવે તો પણ આપણી માટે રમકડું તો લેતા જ આવે, બરાબર છે? કેમકે આપણી ઉંમર છે રમકડા રમવાની અને રમકડા આપણને ખૂબ જ પ્રિય હોય. પણ અત્યારે મોબાઈલ આવી ગયો છે એટલે રમકડા રમવાનું થોડું ઓછું થઈ ગયું છે, વધારે મોબાઈલમાં ગેમ રમવાનું એ શરૂ રાખતા હોય છે. પણ બાળકો રમકડા રમવાથી ઘણું બધું આપણા મગજનો પણ વિકાસ થતો હોય છે કે કેવી રીતે રમકડું શરૂ કરવાનું છે, ચાવી કેમ પૂરવાની છે, રમકડું કેવી રીતે ઉછળકૂદ કરશે. ઘણી બધી નાની નાની દીકરીઓ હોય એ પોતે ઘર ઘર રમે અને એમાં ઘણી બધી રમકડાને સરસ ગોઠવે અને એનો કેમનો ઉપયોગ કરવાનો છે બધું શીખે. તો આપણે પહેલા કાવ્ય ગાઈશું, પેજ નંબર 27. ચાલો ગાઈએ ગીતડું. ચલ ટરર ટરર ઢમ 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 કરો રમકડા કુછ કદમ, હાથી ભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી, ખડાક ખડબડ ઘોડો દોડે નેશી છટા અમારી, ચલો સૈનિકો કુછ કદમ, ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કુછ કદમ, ટરર ટરર ટમ ઢમ ઢમ કરો રમકડા કુછ કદમ. હવે જો બાળકો, આટલું નાનું કાવ્ય છે પણ કેટલું બધું એમાં સમજાવ્યું છે, બરાબર? ઘણું બધું સમજાવ્યું છે. તમે બધા અહીંયા સાથે ક્લાસમાં હોઈએ તો આપણે એક્શન સાથે આ ગીત ગાઈએ અને બહુ મજા આવે, બધાને બધા ખુશ થઈ જાય ને બધા સીધી એક્શન ફટાફટ કરવા માંડે, અભિનય કરવા માંડે કે કેવી રીતે બહાથી ભાઈ ચાલે છે, કેવી રીતે ઊંટ સવારી આવે છે, કેવી રીતે ઘોડો ખડબડ 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 કરતો દોડે છે, સૈનિકો કેવી રીતે કદમ તાલ કરીને ચાલે છે, બરાબર? તો આપણને સાથે હોય ત્યારે મજા આવે, પણ તમે આ ગીત ગાજો ઘરે અને ગીત ગાતા ગાતા અભિનય કરજો, બહુ મજા આવશે. અને પોતાના રમકડાને એ રીતે અભિનય કરાવજો, તમારા રમકડા છે તમારી પાસે એને પણ. હવે નીચે ઘણા બધા રમકડાના ચિત્રો આપ્યા છે, બરાબર? હવે ચિત્રો છે એ ચિત્રો બધા કલર વગરના છે અને એમાં એવું કહ્યું છે કે તમારી પાસે જે રમકડા છે એમાં કલર પૂરો. પણ મને નથી લાગતું કે આમાંથી તમારી પાસે એક પણ રમકડું ન હોય, બરાબર? બધા રમકડા તમે જોયા હશે કે ઘોડાનું ચિત્ર છે, ચકલી છે, એક ઢીંગલી છે, એક ટેડી બિયર છે, પછી ઊંટ, ડાયનાસોર છે, મોટર છે, દડો છે, માછલી છે અને એક રોકેટ છે. તો આમાંથી તમને જે ગમે ને એમાં કલર પૂરજો, અને જો બની શકે બધા ગમતા હોય તો બધામાં કલર પૂરજો, અથવા તમારી પાસે બધા તો હવે હોય જ, બરાબર? તો બધામાં કલર પૂરશો તો પણ વાંધો નથી. તમારી ચોપડી છે, તમને મનગમતું કીધું છે કે મનગમતા કલર પૂરો, અથવા તમારી પાસે જે રમકડા છે એમાં કલર પૂરો, અથવા તમને જે ગમે છે વધારે એમાં કલર પૂરો, તો અને બધામાં પૂરશો તો પણ કોઈ પ્રશ્ન નથી. હવે પાછળ ફેરવીશું આપણે, પાછળનો પેજ છે 28 પેજ, બરાબર? અને 28 પેજમાં જે આગળ ગીત ગાયું આપણે એના આધારે થોડા પ્રશ્નો જવાબ છે, થોડી વાતચીત કરવાની છે. અને એ પ્રશ્ન જવાબ એવા છે કે તમને કયા રમકડા ગમે છે, કોની સાથે રમકડા રમવું વધારે ગમે, તમને કયું રમકડું વધારે પસંદ છે, કયું રમકડું તમે કોઈને રમવા ન આપો, કયા રમકડા તમને બીક લાગે, એવા પ્રશ્નો છે. તો આપણે થોડા એની બાજુમાં આપણે
जवाब लखवा प्रयत्न करशु। तो चलो हाथमा पेन्सिल लई लो अने तमारो पेज नंबर 28 खोलो, हूँ बोर्ड में लखू छु ते प्रमाणे तमे पण लखवा थोड़ो प्रयत्न करो। पहेलू छे, तमने केवा रमकड़ा रमवा गमे अथवा तमे रमकड़ा रमवा तमने गमे छे तो हा बराबर, तो आपणे एमां लखशु मात्र हा, हा बीजू नथी लखवू के मने रमकड़ा रमवा गमे छे, बराबर। घणा बधा रमकड़ा તમે ક્યારે રમકડાથી રમો છો? હવે જુઓ, સવારે સ્કૂલે ગયા હોય, બપોરે ફ્રી હોય તો બપોરે રમતા હોય, બરાબર છે? પછી સાંજના સમયે અથવા રજાના દિવસે, બાકી તો આપણે ભણવાનું હોય તો કે સતત આખો દિવસ બધા ટાઈમ આપણે રમકડા રમતા હોઈએ નહીં, બપોરે ફ્રી હોય, બપોરે ન સૂતા હોય તો ચલો આપણે થાય કે આપણે રમકડા સાથે થોડો સમય પસાર કરીએ, સાંજે ફ્રી હોય તો ત્યારે રમીએ, અને વધારે તો રજાના દિવસે, બરાબર? પણ અત્યારે તો તમે ઘરે છો તો અત્યારે બને ત્યાં સુધી રમકડામાં વધારે સમય પસાર કરતા હશો। આગળ, કયું રમકડું તમે કોઈને ન આપો? તમારું મનપસંદ, જે ખૂબ જ ગમતું હોય, બરાબર છે? મનપસંદ જે ખૂબ ગમતું હોય, એકદમ નવું હોય, એ રમકડું તમે કોઈને ન આપો। નવું રમકડું છે કાં તો મનપસંદ, આ રમકડું તમે કોઈને રમવા આપતા નથી, બરાબર? નવું નવું રમકડું લાવ્યા હોય તો બહુ સાચું હોય, ને એટલું બધું સાચું હોય, સ્કેચ તૂટે નહીં, કાં તો બોક્સમાંથી પણ ન કાઢો, એવી રીતે એને સાચવતા હોય। આગળ, તમે તમારે કયું રમકડું જોઈએ છીએ? તો ઘણા બધા રમકડા, બરાબર છે? એક તો દડો જોઈએ છીએ, મોટર જોઈએ છીએ, પછી વિમાન, પછી ત્યાર પછી છે કે રિમોટ વાળા જે રમકડા આવે છે, એવા રિમોટ વાળા રમકડા, આવા બધા રમકડા તમને રમવા અથવા તમારે જોતા હોય છે, પપ્પા મમ્મી પાસે તમે એ જ માંગણી કરો છો। તમારા ભાઈ બહેનને કયું રમકડું ગમે છે? ઘણા બધા, બરાબર? તો એ લખવાનું છે ઘણા બધા, કે રમકડા તો ઘણા બધા છે, જે જોઈએ બધા ગમે, તો આપણે ખાલી એટલું જ લખવાનું છે, ઘણા બધા, ઘણા બધા, એમાં ઘણા બધા, કે દોડો, મોટર, વિમાન, રિમોટ વાળા, તમારી ઉંમર ના હોય તેમને પણ એવું જ ગમતું હોય, અને કયા રમકડાથી તમને બીક લાગે? ઘણા એવા રમકડા હોય છે જેનાથી આપણને બીક લાગે, જેમ કે ડાયનાસોર છે, ડાયનાસોર છે, પછી મગર, આવા બધા રમકડા આવે છે જે જીવજંતુઓના, એ રમકડાથી આપણને બીક લાગે, ન ગમે, જોઈને જ આપણને કંઈક થવા લાગે, પછી દિવાલ ઉપર પેલી ઘરોળી ચોંટી ગયેલી હોય છે, એવા બધા રમકડા, જીવજંતુવાળા રમકડા, આવા રમકડા આપણને જોઈને બીક લાગે, રમવા ગમે નહીં। તો આટલું જ આજે આપણે ભણવાના છે બાળકો, અને આટલું જ તમારે લખવાનું છે, બરાબર? પણ એની પહેલા તમારા કાવ્ય છે ને, કાવ્ય ખાસ પાકું કરવાનું અને ગીત ગાવાનું અભિનય કરવાનો છે। તો લેસનમાં તમારે, લેસનમાં છે તમારે એ કાવ્ય આખું, જે ગીત છે આપણું, ચાલો ગીતડું ગાઈએ, એ ગીત આખું તમારે લખવાનું છે, અને અહીંયા જે તમને ચિત્રો આપેલા છે એ ચિત્રોમાં કલર પૂરવાના છે, એટલે એટલું હોમવર્ક છે, પેજ નંબર 27 નું આખું હોમવર્ક તમારું, બરાબર છે? અહીંયા એક કાવ્ય એને એકવાર લખવાનું અને આમાં કલર પૂરવાનું, કાવ્ય તમારે નોટમાં લખવાનું છે અને આ કલર ચોપડીમાં ને ચોપડીમાં પૂરવાના છે, બરાબર? એટલું હોમવર્ક છે, તો હોમવર્ક લખજો, ગીત લખવું અને ચોપડીમાં ચિત્રોમાં કલર પૂરવા, આટલું આપણું હોમવર્ક છે, બરાબર છે? અહીંયા હોમવર્ક કરેલું છે, તો આ હોમવર્ક છે આપણું, ગીત લખવાનું છે અને ચોપડીમાં કલર પૂરવાના છે, અને આ છે પાના નંબર 27, પાના નંબર 27 ઉપર આખું આપેલું છે, આટલું કામ તમારે કરવાનું છે, ચોપડીમાં છે કલર અહીંયા પૂરવાના છે અને ગીત છે તમારે નોટમાં લખવાનું છે, બરાબર? તો બાળકો આટલું થોડું પુનરાવર્તન કરજો અને આટલું ગીત અને કલર પૂરજો, બરાબર? બીજા પિરિયડમાં જ્યારે મળશું ત્યારે આપણે આગળની વાર્તા જે છે રૂપેશ કાકાવાળી એ શીખશું। આભાર, થેન્ક યુ।